બનાસકાંઠાના મુખ્ય શહેર પાલનપુરમાં આવેલ પાવર હાઉસ શોપિંગ સેન્ટરમાં ગંદકીના કારણે વેપારીઓ ત્રહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે જાહેર શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ વેપારીઓની ઉઠવા પામી છે. આપણા માનનીય પ્રધાનમંત્રી સ્વચ્છતા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે આવા સમયે બનાસકાંઠાના મુખ્ય શહેર પાલનપુરના પાવર હાઉસ વેપારીઓ ગંદકીના કારણે ત્રાહિત થઈ રહ્યા છે. અહીં જાહેર શૌચાલય હોવાના કારણે લોકો જાહેરમાં જ પેશાબ કરે છે અને કચરો નાખે છે, જેના કારણે ગંદકી થઈ રહી છે. જાહેરમાં લોકો પેશાબ કરે છે, જેના કારણે ત્યાંથી પસાર થતી મહિલાઓ હેરાન થઈ રહી છે. આ ગંદકીના કારણે તેની પાસે આવેલી શાળામાં ભણતા નાના બાળકોનું જીવન રોગમય બને તો તેની જવાબદારી કોની? શાળાના મધ્યાહન ભોજનની વ્યવસ્થા પણ ગંદકીની પાસે આવેલા શાળાના કોર્ટની અંદરની ભાગે છે. જો પ્રશ્નોનું શું નિરાકરણ નહીં આવે તો બાળકો પર રોગચાળાનો ભય તોળાઈ રહ્યો છે. પાલનપુર નગરપાલિકાના પ્રમુખ વેપારીઓ સામે નહીં તો આ બાળકો સામે ધ્યાન આપી જાહેર શૌચાલયની વ્યવસ્થા કરાવે તેવી વેપારીઓની માંગ છે. આમીન પરમાર, KTV ન્યૂઝ ગુજરાતી, બનાસ.